નવા હોય અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં દેખાતા બે લાઇકન ઉપર ક્લિક કરી ઓલ સિલેક્ટ આપી દો જેથી કરી આવી તમામ ભરતીની અપડેટ સૌથી પહેલા તમને મળી રહે મિત્રો આઈબીપીએસ દ્વારા આરઆરબી રિક્વાયરમેન્ટ બે હજાર બાવીસ માટેની બેંક ઓફિસર આસિસ્ટન્ટ અને ઓફિસર સ્કેલ વન ટુ અને થ્રી માટેની સરસ મજાની ભરતી આવી છે તો ચાલો મિત્રો ભરતીની તમામ માહિતી જોઈએ જેમાં સૌ પ્રથમ આપણે વાત કરીએ તો કે પોસ્ટ નું પોસ્ટ ઉપર ભરતી આવી છે તો જેમાં નામ જોઈએ મિત્રો કે ઓફિસર આસિસ્ટન્ટ મલ્ટીપર્પઝ પછી ઓફિસર સ્કેલ વન એમાં આસિસ્ટન્ટ મેનેજર માટેની પોસ્ટ છે પછી ઓફિસર સ્કેલ ટુમાં જનરલ બેન્કિંગ ઓફિસર માટેની પોસ્ટ છે પછી ઓફિસર સ્કેલ ટુમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઓફિસર માટેની પોસ્ટ છે પછી મિત્રો ઓફિસર સ્કેલ ટુ માં ચાર્ટેડ એકાઉન્ટ માટેની પોસ્ટ છે પછી મિત્રો ઓફિસર સ્કેલ ટુ માં લો ઓફિસર માટેની પોસ્ટ છે પછી ટ્રેઝરી ઓફિસર સ્કેલ ટુ માર્કેટિંગ ઓફિસર સ્કેલ ટુ એગ્રીકલ્ચર ઓફિસર સ્કેલ ટુ ઓફિસર સ્કેલ થ્રી માટે સિનિયર મેનેજર માટેની પોસ્ટ છે આમ કુલ દસ પોસ્ટ ઉપર ભરતી આવી છે તો મિત્રો ફોર્મ ભરવા માટે તમારે જરૂરી લાયકાત શું હોય છે એની વાત કરીએ તો કે ઓફિસર આસિસ્ટન્ટ જે મલ્ટીપર્પર માટેની પોસ્ટ છે એમાં બેચલર ડિગ્રી તમામ પ્રકારના બીએસસી બીએ બીકોમ તમામ બેચલર ડિગ્રી મેળવેલી હોય તે તમામ ફોર્મ ભરી શકશે પછી ઓફિસર સ્કેલ વન આસિસ્ટન્ટ મેનેજર માટે પણ બેચલર ડિગ્રી ઇન એની સ્ટ્રીમ એટલે કે તમામ ગ્રેજ્યુએશનને લગતા કોર્સ હોય તમામ ફોર્મ ભરી શકે પછી ઓફિસર સ્કેલ ટુ જનરલ બેન્કિંગ ઓફિસર એની અંદર છે તમામ ગ્રેજ્યુએશન વાળા ફોર્મ ભરી શકે પણ પચાસ ટકા કરતા વધારે હોવા જોઈએ અને બે વર્ષનો અનુભવ હોવો જોઈએ પછી ઓફિસર સ્કેલ ટુ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એની અંદર છે તમારે બેચલર ડિગ્રી કરેલી હોવું જોઈએ જેમાં કયા કયા વિષય હોય તો કે ઇલેક્ટ્રોનિક્સ કોમ્યુનિકેશન કોમ્પ્યુટર સાયન્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એ વિષયમાં તમે ગ્રેજ્યુએશન પૂરું કરેલું હોવું જોઈએ અને પચાસ ટકા કરતા વધારે મેળવેલા હોવો જોઈએ અને પોસ્ટને રિલેટિવ એક વર્ષનો અનુભવ હોવો જોઈએ પછી મિત્રો વાત કરીએ સ્કેલ એકાઉન્ટ જેમાં સીએ ની એક્ઝામ પાસ કરેલી હોવી જોઈએ જે આઈસીએ ઇન્ડિયા છે એની અંદર તમે સીએ ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અને વન યર એક્સપિરિયન્સ એટલે કે એક વર્ષનો સીએ તરીકેનો અનુભવ હોવો જોઈએ પછી મિત્રો ઓફિસર સ્કેલ ટુ જે લો ઓફિસર છે એના માટે તમારે બેચલર ડિગ્રીની અંદર લો એટલે કે એલ એલ બી કરેલું હોવું જોઈએ જેમાં તમારે પચાસ ટકા કરતા વધારે હોવો જોઈએ અને બે વર્ષનો એડવોકેટ તરીકેનો અનુભવ હોવો જોઈએ પછી મિત્રો ટ્રેઝરી ઓફિસર સ્કેલ ટુ જેમાં તમારે ડિગ્રી ઇન સી એ અથવા તો એમબીએ ફાઈનાન્સ વિષય સાથે કરેલું હોવું જોઈએ અને એક વર્ષનો પોસ્ટ રિલેટીવ અનુભવ હોવો જોઈએ પછી મિત્રો માર્કેટિંગ ઓફિસર સ્કેલ ટુ જેની અંદર તમારે માસ્ટર ઓફ બિઝનેસ એટલે કે એમબીએ ની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ મિત્રો તમારે એમબીએ ની અંદર માર્કેટિંગ ટ્રેડ કરેલું હોવું જોઈએ જેમાં એક વર્ષનો અનુભવ ફરજિયાત હોવો જોઈએ પછી મિત્રો વાત કરીએ એગ્રીકલ ઓફિસર સ્કેલ ટુ જેમાં તમારે બેચલર ડિગ્રી ની અંદર એગ્રીકલ્ચર હોર્ટીકલ્ચર ડેરી એનિમલ વેટનરી સાયન્સ એન્જિનિયરિંગ પીચિકલ્ચર જે વિષયમાં તમે બેચલર ડિગ્રી મેળવી લેવી જોઈએ અને બે વર્ષનો અનુભવ ફરજિયાત હોવો જોઈએ પછી મિત્રો ઓફિસર સ્કેલ થ્રી જે સિનિયર મેનેજર માટેની પોસ્ટ છે એમાં તમામ પ્રકારના ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવેલી હોય તે તમામ સ્ટ્રીમ વાળા ફોર્મ ભરી શકશે જેમાં પચાસ ટકા કરતા વધારે તમારે હોવો જોઈએ અને મિનિમમ તમારે પાંચ વર્ષનો પોસ્ટ રિલેટિવ અનુભવ હોવો જોઈએ તો જ તમે આ પોસ્ટમાં ફોર્મ ભરી શકો પછી મિત્રો કુલ જગ્યાની વાત કરીએ તો કે સાત હજાર જેટલી જગ્યા ગ્રામીણ ભરવાની છે પછી મિત્રો ઉંમર મર્યાદા તો કે ઓફિસર સ્કેલ વન માટે ફોર્મ ભરવું હોય તો અઢાર થી ત્રીસ વર્ષ ઓફિસર સ્કેલ ટુ માટે ફોર્મ ભરવું હોય તો એકવીસ થી બત્રીસ વર્ષ અને ઓફિસર સ્કેલ થ્રી માટે ના તમારે ફોર્મ ભરવા હોય તો એકવીસ થી ચાલીસ વર્ષ વચ્ચે ઉંમર હોવી જોઈએ અને ઓફિસર આસિસ્ટન્ટ મલ્ટીપર્પઝમાં તમારે ફોર્મ ભરવું હોય તો અઢાર થી અઠ્યાવીસ વર્ષ વચ્ચેના તમામ ઉમેદવારો ફોર્મ ભરી શકશે પછી ઉપલી જે છૂટછાટ છે ભારત સરકારના નીતિ નિયમ મુજબ એસસી અને એસટી કેટેગરીને પાંચ વર્ષની મળશે અને ઓબીસીના જે ઉમેદવારો હોય એને ત્રણ વર્ષની ઉપલી છૂટછાટ મળશે મિત્રો તમારે આ ભરતીમાં ફોર્મ ભરવા માટે ઓનલાઈન જ ફોર્મ ભરવાનું છે ફોર્મ છે એ સાત જૂન બે હજાર બાવીસ થી ચાલુ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે સત્યાવીસ જૂન બે હજાર બાવીસ એટલે કે સત્યાવીસ જૂન બે હજાર બાવીસ પેલા તમારે ઓનલાઈન ફોર્મ ભરી નાખવાનું રહેશે પરીક્ષા તારીખની વાત કરીએ તો પ્રી એક્ઝામિનેશન જે આવે અઢાર સાત બે હજાર બાવીસ થી લઈ ત્રેવીસ સાત બે હજાર બાવીસ સુધીમાં પ્રથમ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે પછી મિત્રો પરીક્ષા ફી ની વાત કરીએ તો કે જનરલ અને ઓબીસી કેટેગરીના ઉમેદવારો છે એને આઠસો ને પચાસ રૂપિયા ફી છે અને એસસી એસટી અને પીએચ એટલે કે હેન્ડીકેપ કોઈ ઉમેદવારો હોય એના માટે છે રૂપિયા એકસો ને પંચોતેર ફી ભરવાની થશે જે ફી છે એ તમારે મિત્રો ઓનલાઈન જ ભરવાની છે એટલે કે એટીએમ નેટ બેન્કિંગ અથવા તો યુપીઆઈ આઈડી દ્વારા તમે ઓનલાઈન ફી ભરી શકશો પછી મિત્રો વાત કરીએ ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા ડોક્યુમેન્ટ તમારે ફોર્મ ભરવા માટે જ હોય છે તો કે જે તે તમે ગ્રેજ્યુએશન મેળવેલું છે એની માર્કશીટ આધાર કાર્ડ સેલ્ફ ડિક્રેશન સેલ્ફ નો જે નમૂનો છે એ પ્રમાણે કોરા કાગળમાં સ્વ હસ્તાક્ષરે લખવાનું થશે પછી ડાબા હાથના અંગૂઠાનું નિશાન પાસપોર્ટ સાઇઝનો ફોટો સહી મોબાઈલ નંબર જે તમારે કાયમી હોય એવો મોબાઈલ નંબર ઈમેલ આઈડી આટલા જ ડોક્યુમેન્ટની જરૂર પડશે પછી મિત્રો વાત કરીએ ફોર્મ ભરવા માટેની વેબસાઇટ કઈ વેબસાઇટમાં તમારે ફોર્મ ભરવાનું તો કે ડબલ્યુ 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 ડોટ આઈબીપીએસ ડોટ ઇન આ વેબસાઇટમાં એટલે રિકવાયરમેન્ટ નામનું ઓપ્શન આવશે એના ઉપર જઈ તમારે ફોર્મ ભરવાનું રહેશે અને આ ભરતીની જાહેરાતની ફૂલ નોટિફિકેશન તમારે જોઈતી હોય તો અમારી ટેલિગ્રામ ચેનલમાં તમે જોડાઈ જાઓ જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એના ઉપર ક્લિક કરી તમે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ જેમાં તમામ પ્રકારની ભરતીની પીડીએફ આવશે એ ડાઉનલોડ કરી તમે તમામ તમામ માહિતી જોઈ શકશો મિત્રો જોવા બદલ મિત્રોનો ખૂબ ખૂબ આભાર તમને ગમ્યો હોય તો લાઇક અને શેર અવશ્ય કરજો અને આ વિડીયો તમારા સગા સંબંધી મિત્રો તમામને મોકલી દો જેથી કરી કોઈ પણ મિત્રોને બેંકની અંદર નોકરી મેળવવી હોય તો ઓનલાઈન ફોર્મ ભરી અને નોકરી મેળવી શકે અને અમારી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસને તમે સબસ્ક્રાઈબ કરી બે લાયકન ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરી આવી અવનવી માહિતી આવે એની નોટિફિકેશન છે એ સૌથી પહેલા તમને જોવા મળે